હવે આગળ વાત કરીએ તો વાપી ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ, ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. વાપીમાં ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો. ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. વાપીના નેશનલ હાઈવેમાં એક ફાર્મા કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. હાલ ઘટના સ્થળે ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચીને આગને કાબુ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે કયા કારણોસર આગ લાગી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. વલસાડના નેશનલ હાઈવે નજીક આવેલી થેમિસ નામની કંપનીમાં આગ ફાટી નીકળી છે. આગના લીધે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફાર્મા કંપનીના રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હતી, જેના પગલે ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી, તેમજ આગ કયા કારણોસર લાગી છે તે અંગે કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. હાલ આગના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા અને આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લાભ પાચમ બાદ કંપની ફરી ચાલુ થતા કામદારો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે કયા કારણોસર રિસર્ચ સેન્ટરમાં આગ ફાટી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. હાલમાં ફાયર વિભાગની ટીમ આગ ઓલાવવાના પ્રયાસો કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આખું યુનિટ આગમાં ભરતું થઈ ગયું છે. આગને ઓલાવવા માટે જિલ્લાના ફાયર ફાઈટરોએ જહેમત ઉઠાવી છે. નમસ્કાર. ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ પ્રાંતિજ પ્રાઇમરી સેક્શન, સેકન્ડરી સેક્શન અને ગુજરાતી માધ્યમમાં પ્રાઇમરી સેક્શન અને ધોરણ 11 સાયન્સ વતી ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલનું મેનેજમેન્ટ, સંચાલક મંડળ તથા એના સ્ટાફ અને પરિવાર વતી આપ સહુને દીપાવલીની શુભકામનાઓ. સાથે જ આવનાર જે નવું વર્ષ છે એ નવું વર્ષ દરેકને શુકનવંતુ અને શ્રેષ્ઠ ફળદાયી બની રહે તેવી હાર્દિક શુભકામનાઓ અમે પાઠવીએ છીએ. વિક્રમ સંવંત 2081ના આ નવા વર્ષની આપ સર્વને મારા જય શ્રી રામ. નવું વર્ષ આપ સર્વને, આપના પરિવારને, આપણા મિત્રોજનોને આપના વ્યવસાયની અંદર ખૂબ સારું પ્રગતિ કરો, નિરોગી રહો, તંદુરસ્તી રહો. દિવાળીનો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર છે, દીપ અને જ્યોતનો તહેવાર છે. ભગવાન શંકર આપ સર્વને એવા રંગભરી જિંદગી આપે, જીવનમાં હવે હંમેશ રંગ ભર્યા રહે. દીપના જ્યોતના જેમ આપનો વ્યવસાય અને પરિવારની અંદર જ્યોત બની રહે એવી ભગવાનને મારી પ્રાર્થના છે. નવું વર્ષ માટે આપ સર્વને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. હેપી ન્યુ યર, હેપી દિવાળી,